बनासकांठा जिल्लाना रेलवे ट्रेक पर गायना कपाई मरवानी घटनाओमां धरखम वधारो थई रह्यो छे। 20 दिवस अगाउ 15 થી વધુ ગાયો વડાવલ ગામ નજીક રેલવેની ટક્કરથી કપાઈ મર્યા બાદ આજે વધુ 6 ગાયોના ટ્રેનની ટક્કરથી મોત નિપજવાની ઘટના સામે આવી છે। 15 દિવસ અગાઉ વડાવલ ગામ પાસે જાવેલા લોરવાડા ગામ નજીક 15 થી વધુ ગાયોના ટ્રેનની ટક્કરથી કપાઈ જતા મોત નિપજતા ત્યારે આજે વધુ એકવાર વહેલી સવારની સમયે ટ્રેકની આસપાસ ચરી રહેલી 8 ગાયો અહીંથી પસાર થતી માલગાડીની અડફેટે આવી ગઈ હતી। જેમાં 6 ગાયોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 2 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બનતા ઘટના સ્થળે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે એનિમલ હેલ્પલાઇનનો ઉપયોગ કરી તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી। જ્યારે ટ્રેક પર મૃત હાલતમાં પડેલી ગાયોને ટ્રેક પરથી દૂર કરી હતી અને 1 મહિનાના અંતરાળમાં જ આ ટ્રેક પર ગાયોના કપાઈ જવાની આ બીજી ઘટના સામે આવી છે। ત્યારે આ અંગે સ્થાનિક જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે ભીલડીથી ડીસા તરફના રેલવે ટ્રેક પર રેલવે વિભાગ દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવી શકાય। મિતેશ શાહ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ડીસા।